अगर तमने आ वीडियो सारो लागे तो थैंक्स पर जरूर क्लिक करजो अने तमारो प्रेम मोकलो। તારી માયા મિસ્ટર અમાર, મૃત્યુનો દેવ હું યમરાજ છું। શાંતિ શાંતિ, બે ઘડી છેલ્લા શ્વાસ લઈ લે। છેલ્લા શ્વાસ તો કઈ પણ જેમ તેમ બોલે તો કોણ છો કોણ તું? યમ, મૃત્યુનો દેવ, તારો સમય હવે પૂરો થઈ ગયો છે, હું તને લેવા આવ્યો છું। યમ, યમરાજ? હા, હું યમરાજ છું। તું માનસે? માનસે? ખોટી બૂમો ના પાડીશ, તારી બૂમો કોઈને નહીં સંભળાય। તારો જીવન જીવવાનો સમય પતી ગયો છે, તારો જીવ હવે મારા હાથમાં છે, હવે એક પણ સવાલ નહીં। ચાલ જલ્દી, હવે તારી આત્માને ટાઈમ ટુ ટાઈમ મારે ઉપર જમા કરવી પડશે। ના ના, હવે શું કઈ પણ કઈ યમરાજ કે આવા કપડા થોડી પહેરે, ઈ તો લઈ ઓલા કાળા ઓલા સિંગડા હોય માથે ને ઈ બધું, એ બધું આઉટડેટેડ થઈ ગયું, આ મારો ન્યુ લુક છે, એકદમ રોક। ચાલ હવે મારી પાસે ટાઈમ નથી વધારે, સામે શિલ્પ વિલામાંથી મારે બે જણને ઉપાડવાના છે। શિલ્પ વિલામાંથી? ઓય, એટલે ઓલા પ્રમોદભાઈ ને રસીલા બેન બચારા બહુ સારા છે એ લોકો। ચાલ ભાઈ ચાલ, હવે મારો ફોન આવશે। ફોન? તમને? હા, કહ્યું ને મેં કે આખું સ્વર્ગ હવે ડિજિટલ થઈ ગયું છે। શું અડધી રાતે ટાઈમ પાસ કરસ તું મારી આઈરે? ના, તારો સમય પતી ગયો છે ને, એટલે હું તને લેવા આવ્યો છું। તને વિશ્વાસ ના હોય ને તો હમણાં વિડિયો કોલ કરું ચિત્રગુપ્તને? અરે ભાઈ જાવ ને અહીંયાથી, હું તને લીધા વગર નહીં જાવ। પેલા છે ને મને સાબિત આપો કે તમે સાચે સાચ યમરાજ છો। આધાર કાર્ડ બતાવ યાર, તમારા માણસોનો પ્રોબ્લેમ જ આ છે, વિશ્વાસ જેવી વસ્તુ જ નથી। આમ તો મારે તને પુરાવા આપવા જ ના જોઈએ, પણ તારા સંતોષ ખાતર તું જે કે એ હું કરું। તું જતો રહે અહીંથી। ક્યાં હે લાગ્યા? હવે આવ્યો વિશ્વાસ? કે બીજો કોઈ પુરાવો આપો, તારી જિંદગીની એક્સપાયરી ડેટ આવી ગઈ છે અમર મહેતા। એટલે હું હવે મૃત્યુ પામીશ, તારી આવતીકાલની સવાર સ્વર્ગમાં પડશે। ઓ ભાઈ, મિસ્ટર અમાર,
5 વર્ષ નો હોય ને અને મૃત્યુ આવે ને તોય જવું જ પડે. હું તારે ટૂર વાળો લાગુ છું, અહીંયા ઈચ્છા મારી ચાલશે તારી નહી. મહેરબાની કરીને જીવવા દો ને મને, મારી જિંદગીના બદલામાં તમે જે માંગશો એ આપવા તૈયાર છું. બસ શું આપીશ મને? હે, FD કરાવીશ, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીશ કે મારા ફ્યુચરનું પ્લાનિંગ કરીશ? મને ફક્ત 5 વર્ષ આપી દો. ઓ ભાઈ, આ તારી વીમા પોલિસી નથી કે એક્સટેન્ડ થાય. સેલ પતી જાય ને એટલે ઘડિયાળનો પણ ટાઈમ અટકી જાય છે. હવે હું એકનું એક બોઈલા કરો છો, એકવાર મારી જગ્યાએ આવીને ઊભા રહો તો ખબર પડે. ઓકે, અહીંયા આવ. લે, આવી ગયો તારી જગ્યા પર. હવે હું ભગવાન થઈને કોમેડી કરો, તમે એકવાર વિચારો કે તમારો પરિવાર હોય ને પરિવાર હાટુ કેટલી ઈચ્છાઓ મનમાં ધરબી રાખી હોય ને અચાનક મોત સામે આવીને ઊભો રહી જાય તો શું હાલત થાય? આજ ભૂલ છે તમારી. મરતા મરતા જીવો છો અને જ્યારે મૃત્યુ આવે ત્યારે જીવવાનું વિચારો છો. હવે એક ભૂલ તો ભગવાને માફ કરે એવું સાંભળું છું મેં, તો મારી ભૂલ માફ કરી દો અને આપો ને સમય. હું વચન આપું છું, હવે હું હાઈ ક્લાસ જીવન જીવીશ, મારા પરિવારને બહુ સમય બધું કરીશ. મને ટાઈમ આપો, તમારા હાથ જોડે પગે પડો. તારી જીવન જીવવાની અદમ્ય ઈચ્છા મને ગમી ગઈ. મારે જોવું છે કે તું એવું તે કેવું જીવે છે. જા, તને આપ્યો થોડો સમય, પણ શનિવાર રાતના 12 વાગ્યા સુધી જ. બસ શનિવાર લગી છું, આટલા સમયમાં હું થવાનું? જીવન સમયથી નહીં, મનથી જીવાય. અને હું પણ જોવા માંગુ છું કે તું કેવી રીતે જીવે છે. તને સમય હું એટલા માટે આપું છું કે તું આ દુનિયા માટે એક ઉદાહરણ બની શકે, તું એક સંદેશ આપી શકે. તો બોલ અમર મહેતા, તો શું કરવું છે? જીવું છે શનિવાર રાત સુધી કે અત્યારે જ આવું છે મારી સાથે? શનિવારે રાતના 12 ના ટકોરે હું તને આવીશ લેવા. ત્યાં સુધી જીવી લે તારી જિંદગી.